મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ મજામાં છો ને બધા ગઈ વખતે આપણે પ્રકરણ અગિયારમાં થોડુંક ભણ્યા હતા તમને મેં ઘડિયા બનાવતા શીખવાડ્યા હતા બનાવ્યા બધાએ જાતે ઘડિયા અને પ્રયત્ન કરજો અને આજથી હોમવર્કમાં દરરોજ તમારે એક એકાથી વીસ એકા સુધીના ઘડિયા લખવાના છે બરોબર હવે આજે આપણે થોડું આગળ શીખીએ છીએ એ પહેલાં ગઈ વખતે શું શીખ્યા હતા એ થોડુંક પુનરાવર્તન કરી લઈએ તો આપણે ઘડિયા બનાવતા શીખ્યા હતા બિલાડીના પગ ઉપરથી બિલાડીઓ કેટલી છે એ જોતા શીખ્યા હતા પક્ષીના પગ ઉપરથી પક્ષીઓ કેટલા છે એ આપણે જોતા શીખ્યા હતા હવે આજે તમારી ચોપડીનું પાના નંબર એકસો ચોવીસ તમારે ખોલીને બેસવાનું છે અત્યારે બધાએ બરાબર એમાં છે કૂદકા મારતા પ્રાણીઓ ચલો આપણે એ જોઈએ શું તમને ધોરણ ત્રણના ગણિત ગમત પાઠ્યપુસ્તકમાં આવતા કૂદકા મારતા પ્રાણીઓ યાદ છે યાદ હશે ને બધાએ ત્રીજા ધોરણમાં ભણ્યા છો ને બરાબર દેડકો શૂન્યથી શરૂ કરી એક સાથે ત્રણ કદમ કૂદે છે એટલે દેડકો શું કરે છે શૂન્ય એકમથી શરૂ કરીને કૂદકો મારે ત્યારે સીધો ત્રણ ઉપર પહોંચે છે વિદ્યાર્થી મિત્રો તમે સાપ સીડી રમો છો ને બધા તો સાપ સીડીમાં જેટલા પાસા આવે એટલું આપણે કૂદવાનું હોય છે એટલું આપણે આગળ જવાનું સીડી આવે તો ઉપર ચડવાનું અને સાપ આવે તો નીચે ઉતરવાનું એવું કરો છો ને કેટલા કૂદકા માર્યા પછી તે સત્યાવીસ ઉપર પહોંચશે તેની ગણતરી કરો એક સાથે કેટલું કૂદે છે તો ત્રણ એકમ બરાબર તો કેટલું કૂદ્યો કુલ સત્યાવીસ એકમ તો સત્યાવીસ ભાગ્યા ત્રણ તો એને કેટલા કૂદકા મારવા પડે ત્રણ એકાનો ઘડ્યો સત્યાવીસ આવે ત્યાં સુધી બોલવાનો ત્રણ નવ સત્યાવીસ તો કેટલા કૂદકા માર્યા દેડકાએ નવ એકમ કૂદ્યો છત્રીસ તો જુઓ અહીંયા મેં છત્રીસ ભાગ્યા ત્રણ કરેલા છે ત્રણ એકા ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યો છગડ્યો ત્રણ દુ છ માંથી છ જાય તો શૂન્ય

હવે આપણે આગળ જોઈએ સસલું શૂન્ય પરથી શરૂ કરીને એક સાથે પાંચ એકમ કૂદે છે દેડકાએ કેટલા એકમ કૂદ્યા હતા ત્રણ અને સસલું કેટલા એકમ કૂદે છે પાંચ એકમ શૂન્યથી શરૂ કરે અને સીધો ક્યાં પહોંચે પાંચ ઉપર તો વિદ્યાર્થી મિત્રો હું તમને એક પ્રશ્ન પૂછું ધારો કે સસલાને દસ ઉપર જવું છે તેણે કેટલા કૂદકા મારવા પડશે કોણ મને કહેશે ચલો જોઈએ બે વેરી ગુડ આવડે છે ને સરસ તો કેટલા કૂદકા મારવાથી તે પચીસ ઉપર પહોંચશે બોલો તો કેટલા કૂદકા મારે પચીસ ઉપર પહોંચવા માટે પચીસ કેટલો જવાબ આવે પાંચ હવે બીજો પ્રશ્ન છે કૂદકા માર્યા પછી તે ખાલી જગ્યા ઉપર પહોંચશે હવે સસલું એક સાથે કેટલા કૂદકો કેટલા એકમ પર પહોંચે છે એક કૂદકો મારે તો પાંચ એકમ ઉપર હવે તેણે આઠ ઉપર પહોંચવું છે આઠ કૂદકા મારવા છે બરાબર તો કેટલું કૂદશે તો આઠ ગુણ્યા પાંચ કેટલા ઉપર પહોંચશે ચોળીસ ઉપર બરાબર અરે તમને તો બધાને બહુ સરસ આવડી ગયું તેને પંચાવન ઉપર પહોંચવા કેટલા પડે તો એકસાથે કેટલો પાંચ એકમનો તો પંચાવન ભાગ્યા પાંચ એટલે કેટલા આવે અગિયાર ચલો હવે આપણે એકવાર આની ગણતરી પણ જોઈ લઈએ બરાબર ચલો જુઓ આટલું કર્યું છે આટલું તો બધાને ખબર છે ચલો આવી બધાના જવાબ કેટલા કૂદકા લગાવવાથી તે પચીસ ઉપર પહોંચશે તો પાંચ કૂદકા આઠ કૂદકા માર્યા પછી તે કેટલા ઉપર પહોંચશે ચાલીસ ઉપર અને પંચાવન ઉપર પહોંચવાને કેટલા કૂદકા મારવા પડશે તો પાંચ કૂદકા મારવા પડે આવડી ગયું હવે વિદ્યાર્થી મિત્રો આ ચોપડીમાં પાના નંબર એકસો ચોવીસ ઉપર મહાવરો આપેલો છે ભાગાકારનો બરાબર તો આ મહાવરાના હું તમને થોડાક જ દાખલા અહીંયા બતાવીશ અને બાકીના તમારે શું કરવાના છે જાતે કરવાના છે અને આજના હોમવર્કમાં હં અને આ ગણિતની પીડીએફ અત્યાર સુધીનું જે ચાલ્યું છે ને એ બધી હું તમને આવતીકાલે મોકલી દઈશ બરાબર ચલો હવે આપણે મહાવરાના દાખલા જોઈએ અઠ્યાવીસ ભાગ્યા બે તો બે એકા બે બે માંથી બે જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યો આઠડો બે ચોક આઠ આઠમાંથી આઠ જાય તો શૂન્ય તો જવાબ શું આવશે ચૌદ અને બીજી એક વાત કહી દઉં ભાગાકારમાં સીધા જવાબ લખવાના નથી તમારે ભાગાકાર દર્શાવવાનો જ છે બરાબર બીજો દાખલો છે છપ્પન ભાગ્યા સાત તો સાત એકાનો ઘડિયો તમને આવડે છે હવે ક્યાં સુધી બોલવાનો છપ્પન સુધી સાત ઇઠા છપ્પન વેરી ગુડ અડતાળીસ ભાગ્યા ચાર ચાર એકા ચાર ચારમાંથી ચાર જાય તો શૂન્ય ઉપરથી ઉતાર્યો આપણે આગળ જોઈશું પાના નંબર એકસો પચીસ ઉપર એ પહેલા વિદ્યાર્થી મિત્રો હું તમને એક વાત કહી દઉં કે ભાગાકાર એટલે પુનરાવર્તિત સંખ્યાની બાદ બાકી ભાગાકાર એટલે શું પુનરાવર્તિત સંખ્યાની બાદબાકી એકની એક સંખ્યાની વારંવાર બાદબાકી કરીએ એના બદલે આપણે શું કરવાનું ભાગાકાર કરવાનો પણ અહીંયા આપણે પુનરાવર્તિત બાદબાકી પણ શીખવાની છે ચલો હવે આપણે શીખીએ છીએ તમારી પાના નંબર તમારી ચોપડીના પાના નંબર એકસો પચીસ ઉપર દરિયાઈ છીપલા ચલો હું વાંચું છું બધાનું ધ્યાન ચોપડીમાં અને વિડીયોમાં ધ્રુવ દરિયાની નજીક રહે છે તેણે પોતાના ત્રણ મિત્રો માટે છીપલાની માળા બનાવવાનું વિચાર્યું આખો દિવસ તેણે દરિયાઈ છીપલા શોધ્યા ખબર છે છીપલા કેવા હોય શંખ જેવા બરાબર શંખ શંખથી નાના અને સહેજ પહોળા સાંજ સુધીમાં તેણે એકસો બાર છીપલા ભેગા કર્યા હવે તેની પાસે ઘણા બધા જુદા જુદા રંગના અને ચમકતા છીપલા છે ધ્રુવે કેટલા છીપલા ભેગા કર્યા એકસો બરોબર બાર બરાબર હું એક માળા હવે ધ્રુવ એવું કે છે કે હું એક માળા અઠ્યાવીસ છીપલામાંથી બનાવીશ અને એના કેટલા મિત્રો છે મિત્રો અને ધ્રુવ ચોથો બરાબર સાંભળજો કેટલા મિત્રો મિત્રો અને ધ્રુવ ચોથો એટલે ટોટલ કેટલા જણ થયા ચાર જણ થયા બરાબર હવે એવું કે છે હું એક માળા અઠ્યાવીસ છીપલામાંથી બનાવીશ શું એટલા છીપલા પૂરતા છે મારા બધા મિત્રો માટે માળા બનાવવા ધ્રુવ પાસે છીપલા કેટલા ભેગા થયા છે કેટલા ભેગા થયા એકસો ને બાર એને કેટલા છીપલામાંથી માળા બનાવી છે તો અઠ્યાવીસ છીપલામાંથી એક માળા એને બનાવવાની છે હવે અહીંયા આપણે ભાગાકાર નથી કરતા પણ શું કરીશું પુનરાવર્તિત બાદ બાકી બરોબર એક માળા માટે ધ્રુવે કેટલા છીપલા લીધા અઠ્યાવીસ છીપલા લીધા તો અહીંયા પહેલા આપણે શું કરીશું કુલ છીપલામાંથી એક માળાના છીપલા બાદ કરીશું એટલે એકસો બાર ઓછા બરાબર કેટલા થશે બાદ બાકી તો તમને આવડે જ છે બરાબર એકસો બાર ઓછા અઠ્યાવીસ બરાબર ચોર્યાસી હવે તેની પાસે કેટલા છીપલા રહે છે ચોર્યાસી છીપલા એક માળા બની ગઈ કેટલા છીપલા વધ્યા ચોર્યાસી તો ફરી તેણે અઠ્યાવીસ છીપલા બીજી માળા બનાવવા લીધા હવે કેટલા છીપલા બાકી રહ્યા તો આપણે શું કરવાનું ચોર્યાસી ઓછા અઠ્યાવીસ બરાબર તો એની પાસે કેટલા છીપલા બાકી રહેશે ગણતરી કરો તો તમે કરી બધાએ ચલો જે છીપલા બાકી રહ્યા એમાંથી આપણે શું કરશું જે છીપલા બાકી રહ્યા એમાંથી આપણે ત્રીજી માળા બનાવીશું બનાવીશું ને ત્રીજી માળા બરાબર તો એની પાસે કેટલા છીપલા બાકી રહ્યા છે એવું તમે જોયું ચોર્યાસી ઓછા અઠ્યાવીસ કર્યા તો છપ્પન જવાબ આવશે બરાબર પછી તેણે ત્રીજી માળા માટે છીપલા લીધા હવે એની પાસે છીપલા કેટલા રહ્યા બે માળા બની ગઈ હવે એની પાસે છીપલા કેટલા રહ્યા છપ્પન તો છપ્પન ઓછા પાછા કેટલા કરીશું અઠ્યાવીસ હવે તેની પાસે કેટલા છીપલા બાકી રહ્યા છપ્પન ઓછા અઠ્યાવીસ કરીએ એટલે આપણને કેટલા મળે અઠ્યાવીસ બરાબર અને ચોથી માળા બનાવવા માટે તો અઠ્યાવીસની જરૂર પડે છે તો હા પૂરતા છે બરાબર હવે આપણે એની ગણતરી જોઈ લઈએ ચલો ચલો મેં કીધું ને પેલા ચોર્યાસી ઓછા અઠ્યાવીસ એટલે છપ્પન પછી એને ત્રીજી માળા બનાવવા માટે પાછા છપ્પન ઓછા અઠ્યાવીસ કર્યા ત્રણ માળા બની ગઈ હવે એને શું કર્યું અગિયાર એકસો બાર છીપલામાંથી કેટલી માળા બનાવી શકશે તો ચાર માળા બનાવી શકશે શું આટલા તેના બધા મિત્રો માટે માળા બનાવવા પૂરતા છે તો હા પૂરતા છે ચાર માળા બની જશે બરાબર બોલો આટલી ખબર પડી હવે એના બદલે આપણે ભાગાકાર કરીએ કે એકસો બાર ભાગ્યા અઠ્યાવીસ તો પણ આપણને જવાબ આટલો જ મળે તો ધ્રુવ કેટલી માળા બનાવી શકશે ચાર માળા બનાવી શકશે હવે આપણે આનો પ્રયત્ન કરો આનો પ્રયત્ન કરો જે મહાવરો છે એના દાખલા મેં તમને અહીંયા ગણીને બતાવ્યા છે એ આપણે જોવાના છે બરાબર ચલો પહેલો દાખલો છે કનુ એક માળા સત્તર છીપ કનુએ એક માળા સત્તર છીપલાની બનાવી આવી બીજી કેટલી માળા તે સો છીપલામાંથી બનાવી શકશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ભાગાકાર પણ કરી શકો અને પુનરાવર્તિત બાદબાકીની રીત પણ કરી શકો અત્યારે હાલ હું તમને પુનરાવર્તિત બાદબાકીની રીત કરીને બતાવું છું પણ તમારે લગભગ ભાગાકાર જ કરવાનો બરાબર કારણ કે આપણે આગળના ધોરણમાં પણ ભાગાકાર જ આવે છે બરાબર છે તો એક માળા બનાવવા માટે કેટલા છીપલા જોઈએ સત્તર ફૂલ છીપલા કેટલા છે સો તો સૌથી પહેલા હું શું કરીશ એક માળા બનાવવા માટે સો ઓછા સત્તર કરીશ બરાબર ચલો એક માળા બનાવ્યા પછી કેટલા છીપલા બાકી રહે તો સો ઓછા સત્તર બરાબર ત્યાંસી છીપલા બાકી રહે પછી બે માળા બનાવ્યા પછી ત્યાંસી ઓછા સત્તર કરીએ એટલે છાસઠ છીપલા બાકી રહે ત્રણ માળા બનાવ્યા પછી છાસઠ ઓછા સત્તર એટલે ઓગણપચાસ છીપલા બાકી રહે બરાબર ચાર માળા બનાવ્યા પછી ઓગણપચાસ ઓછા સત્તર બરાબર બત્રીસ છીપલા બાકી રહે પાંચ માળા બનાવ્યા પછી બત્રીસ ઓછા સત્તર બરાબર પંદર છીપલા બાકી રહે હવે આપણે કેટલા છીપલાની માળા બનાવી છે સત્તરની એટલે પંદરની માળા બનશે નહીં તો કનુ કેટલી માળા બનાવી શકશે પાંચ માળા બનાવી શકશે સો છીપલામાંથી એ પાંચ માળા બનાવી શકે આમ સો છીપલામાંથી કુલ પાંચ માળા બનશે અને પંદર છીપલા બાકી રહે એટલે વિદ્યાર્થી મિત્રો જો તમે આનો ભાગાકાર કરો તો સો ભાગ્યા સત્તર કરશો ત્યારે તમારે જવાબ કેટલો આવશે પાંચ માળા બનશે અને શેષ વધશે પંદર બરાબર આપણે એવું શીખવાડી જ કે શેષ હંમેશા ભાજપ કરતાં નાની હોય ચલો હવે બીજા નંબરનો દાખલો આપણે જોઈએ એક ખોખામાં પંચ્યાસી સાબુના લોટા સમાઈ શકે છે એક ખોખામાં સાબુના પંચ્યાસી લાટા સમાઈ શકે છે એટલે સાબુની ગોઠવણી કરી છે બરાબર શૈલીને તેમાં ત્રણસો આડત્રીસ સાબુના લાટા ગોઠવવા છે હવે એને ખોખામાં ત્રણસો આડત્રીસ સાબુના લાટા ગોઠવવા છે તેને બધા લોટા સમાવવા માટે કેટલા ખોખા જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે જુઓ આની તમે ભાગાકાર કરો તો હું તમને એક બીજી રીત રીત કરીશું બરાબર છે કુલ સાબુ કેટલા છે ત્રણસો આડત્રીસ એક ખોખામાં સમાતા સાબુ કેટલા વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી ભૂલ થઈ છે હા સમાતા સાબુ લખવાના છે સમાચાર નથી લખવાના એક ખોખામાં સમાતા સાબુ બરાબર પંચ્યાસી તો ત્રણસો આડત્રીસ ઓછા પંચ્યાસી એટલે બસો ત્રેપન સાબુ રહે બસો ત્રેપન સાબુ બાકી રહ્યા હવે બીજા ખોખામાં બીજા આપણે પંચ્યાસી સાબુ ભર્યા તો બસો ત્રેપન ઓછા બરાબર કેટલા આવે એકસો અડસઠ બરાબર હવે એકસો અડસઠ સાબુ બાકી રહે હવે હું ત્રીજા ખોખામાં પણ સાબુ ભરું તો એકસો અડસઠ ઓછા પંચ્યાસી કરું તો ત્યાંસી સાબુ બાકી રહે આમ ચોથા ખોખા માટે વધેલ સાબુ ત્યાંસી છે ત્રણસો આડત્રીસ સાબુ ભરવા માટે કેટલા ખોખા જોઈશે ચાર ખોખા જોઈશે કારણ કે ત્રણ ખોખામાં બા ત્રણ ખોખામાં ભરીએ તો એકસો અડસઠ જ ભરાય છે બીજા કેટલા સાબુ બાકી રહે છે ત્યાંસી સાબુ બાકી રહે છે એટલે આપણે ચોથું ખોખું પણ કરવું પડે આમ ચોથા ખોખા માટે વધેલ સાબુ ત્યાંસી છે ત્રણસો આડત્રીસ સાબુ ભરવા માટે ચાર ખોખા જોઈએ છે બરાબર હવે દાખલા નંબર ત્રણ મનપ્રીતને ઘર બનાવવા માટે પંદરસો થેલી સિમેન્ટ જોઈએ છે એક ખટારામાં એક સાથે બસો પચાસ થેલી લઈ જઈ શકાય છે તો ખટારાએ કેટલા ફેરા કરવા પડશે વિદ્યાર્થી મિત્રો આમાં બે દાખલા છે હવે પંદરસો ભાગ્યા બસો પચાસ પણ આપણને અઘરું પડે એટલે આમાં પણ આપણે કઈ રીત કરીશું પુનરાવર્તિત બાદ બાકીની રીત આમાં બીજો પ્રશ્ન છે વાહન ચાલક એક ફેરાના રૂપિયા પાંચસો લે છે મનપ્રીત વાહન ચાલકને બધા ફેરા માટે કેટલા રૂપિયા ચૂકવશે પહેલા આપણે કેટલા ફેરા કરવા પડશે એ જોઈશું બરાબર અને પછી એક ફેરાના પાંચસો તો જે ફેરા થયા હોય એના કેટલા રૂપિયા એવું આપણે જોઈશું ચલો આપણે આ દાખલો ગણીએ કુલ સિમેન્ટની થેલીઓ બરાબર પંદરસો એક વખતના ફેરામાં બસો પચાસ થેલી આવે છે કુલ સિમેન્ટની થેલી કેટલી છે પંદરસો ખટારો એક ફેરો કરે ત્યારે બસો પચાસ થેલી લઈ જાય છે એક ફેરા પછી બાકી રહેતી થેલીઓ બરાબર પંદરસો ઓછા બસો પચાસ તો કેટલી થેલી આવે બારસો પચાસ થેલી આવે બારસો પચાસ થેલી બાકી રહી એટલે બીજો બીજો ફેરો આપણે કરીશું બે ફેરા પછી બાકી રહેલી થેલીઓ બરાબર એટલે બારસો પચાસ ઓછા બસો પચાસ બરાબર એક હજાર થેલી બાકી રહે હવે ત્રીજો ફેરો કરવો પડે બરાબર ને તો ત્રીજો ફેરો કર્યા પછી બાકી રહેતી થેલીઓ બરાબર એક હજાર ઓછા બસો પચાસ એટલે સાતસો પચાસ થેલી બાકી રહી એમ તમારે વારે વારે જે જવાબ આવે એમાંથી બસો પચાસ બાદ કરતું જવાનું પછી આપણે ચોથો ફેરો કરીએ સાતસો પચાસ ઓછા બસો પચાસ બરાબર પાંચસો થેલીઓ બાકી રહે હજુ પાંચસો બાકી છે એટલે ફરીથી આપણે કરીશું પાંચમો ફેરો પાંચ ફેરા પછી બાકી રહેતી થેલીઓ બરાબર પાંચસો ઓછા બસો પચાસ બરાબર બસો પચાસ હવે બસો પચાસ થેલી બાકી રહી એટલે છઠ્ઠો ફેરો પણ કરવો પડશે એટલે છ ફેરા પછી બાકી રહેતી થેલીઓ બરાબર બસો પચાસ ઓછા બસો પચાસ એટલે શૂન્ય શૂન્ય એ ગયું આમ સિમેન્ટની બધી થેલી ભરવા માટે છ ફેરા ખટારાએ કરવા પડે વિદ્યાર્થી મિત્રો કેટલા ફેરા કરવા પડશે ખટારાએ છ ફેરા હવે એક ફેરા મન મનપ્રીત કેટલા રૂપિયા આપે છે પાંચસો રૂપિયા આપે છે ચલો એ પણ આપણે જોઈ લઈએ એ પણ આપણે જોઈ લઈએ બરાબર એક ફેરો બરાબર ત્રણ હજાર રૂપિયા ચૂકવશે વિદ્યાર્થી મિત્રો આવા ખબર પડી ગઈ ને તમને દાખલામાં તો આ પ્રમાણે તમારે જ્યારે મોટી રકમ આવે તો પુનરાવર્તિત બાદબાકી કરવાની જ્યાં સુધી જવાબ શૂન્ય શૂન્ય આવે અથવા તો તમારે જે જવાબ જે થેલી કે કંઈ પણ વસ્તુ ભરવાની કે લાટાનું એવું કોઈ આપેલું હોય એ ખોખામાં ધારો કે પંચ્યાસી હોય તો પંચ્યાસીથી ઓછા આવતા હોય ત્યાં સુધી તમારે બાદ બાકી કરતું જવાનું ખ્યાલ આવ્યો થેન્ક યુ